અને મર્દાનગી કોને કહેવી? જોગીદાસ ખુમાર ને બારવટ હતું ભાવનગર ની સામે, અને એક દી એમ કહેવાય ખાધો ખુમાર બેઠેલા, જોગીદાસ ખુમાર ની આંખ વાલી આહુડા ની ધાર થઈ ગઈ. કેમ જોગા, થાકી ગયો બાપ? બાપુ થાક્યો નથી હો? કે કેમ તારી આંખમાં આહુડા, કેમ ઢીલો બોલ છો? બાપુ ભાવનગર જવું છે એટલે જ પૂછું છું. થાકી ગયો? થાક્યો એટલે નહીં, દાદભાનું અવસાન થયું છે. ભાવનગર ઠાકોરના દીકરા દાદભાનું અવસાન થયું છે બાપુ, મારે જવું છું. દાદભાને એક દી બાપુ હું દડવા નાની બા જાત્રાએ આવેલા ને એમ કે ભાઈ કે મારા નામે બીજા લૂંટતા હતા ત્યારે બાપુ હું ત્યાં ગયો, અને નાની બાને એમ કે ભાઈ કે હું સિહોર પાછા મૂકવા જતો હતો, અને રસ્તામાં દાદભા કજીએ ચીડ્યા કે મારે ઘોડે બેહવું છે. બાપુ મહારાણીએ મારું હું દુશ્મન નહોતો જોયો ને એટલું કીધું તું, જોગીદાસભાઈ ને કયો ભાણુભા કજીઓ કરે છે એને ઘોડા ઉપર બેહવું છે. તેથી બાપુ મને વિશ્વાસ થી એમ કહેવાય કે આ દેશની એક ક્ષત્રિયાણીએ મારા ખોળામાં કુંવરને હોપી દીધા હતા, અને ઠેઠ સુધી હું મારા ઘોડા ઉપર માણતો ગયો, મને મામા મામા કરતો થયો. આજે નું અવસાન છું બાપુ, મારે જવું જોવે, પણ બાપ ધ્યાન રાખજો કે એમાં નહીં કેવું પડે. અને એમ કહેવાય સમાજના ટોળે ટોળા એમ કહેવાય ભાવનગર જતા હતા, એની વચ્ચે એમ કહેવાય જોગીદાસ ખુમાણ ભળી ગયા, માથે પછેડી ઉઠી, અને હજાર હજાર માણસના ટોળા હતા એની વચ્ચે જોગીદાસ ખુમાણ. ઇતર સમાજના માણસો ને ઇતર સમાજ સાના રાખે છે, માથેલી પાંચ પાંચ દિવસ ગલથો લિયા ખાઈને વયા ગયા. ભાવેડા ઠાકોર જેમ કે ભાઈ જ્ઞાલી ઉભા નથી ત્યાં, પણ આજ એવું કઈક રોણું સાંભળી જાય ને ઢારે પાદર નો ધણી એમ કે ભાઈ કે ટોળાની વચ્ચે ઉભો થઈને હાલતો થયો ભાઈ, અને માણસો જ્યાં બધા બેઠા, અને જે જગ્યાએ જોગીદાસ ખુમાણ બેઠા થાય એની માથે હાથ મૂક્યો ને એટલું કીધું તું જોગા સાનો રે બાપ. માથે પછોડી ઓઢેલી હતી, નીચી નજરું ઢાળી જોગીદાસ ખુમાણ એટલું યાદ થાક દરબાર મને ઓળખી ગયા. અને તેથી વધારે પાદરનો ધણી એટલું બોલ્યો હતો જોગીદાસ, 5000ના ટોળામાં જોગીદાસનો પડકાર હું ઓળખી જતો હોઉં તો આજે હું બાપ તારું રોણું ન ઓળખી શકું, કાજ મારો જોગીદાસ મને મળવા આવ્યો. પણ જોગીદાસ સહી ખબર પડી ને એમ કે ભાઈ મિયાન વાલી તલવાર ખેંચાણું પકડો જોગીદાસ, અને તે 18 પદના ધણી એટલું કીધું ખબરદાર. કોઈ જો જોગીદાસ ને સામે જો નજર ઊંચી કરીને જોયું તો એની એમ કે ભાઈ કે આકરા માકરી સજા કરીશ, કારણ કે આ જોગીદાસ મારો દુશ્મન થી નથી આવ્યા, આજ મારા દુઃખમાં ભાગ લેવા માટે જોગીદાસ આવ્યા છે. કેવાનો અર્થ કે આ જે ખુમારી, આ જે મહાનતા જે માણસમાં છે એ આ દેશમાં છે, અને એટલે જ સંતોએ કવિઓએ જનેતાને ઠપકો આપ્યો છે કે માં જણની જણી તો ભગત જણજે, અને કા દાતાર અને કા સુર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર માને જો કામ ઠપકો.